વાર્ષિક પાટોત્સવ અને એ પાટોત્સવ નિમિત્તે હરિલીલામૃત ગ્રંથની કથા એમના વક્તા શ્રી નવયુવાન અને બહુ સરસ મજાની મીઠી મધુરી કથા તમને સંભળાવે છે એવા જ્ઞાન પ્રકાશ સ્વામી આ મહોત્સવના પ્રેરક આયોજક એવા પૂજ્યપાદ એકદમ ભગવાન નિષ્ઠ એવા પૂજ્યપાદ હરિવલ્લભદાસજી સ્વામી વેડોડ મંદિરથી પધારેલ પૂજ્યપાદ પ્રભુચરણ સ્વામી એવમ વસઈથી પધારેલ પૂજ્યપાદ હરિસેવાદાસ સ્વામી કલાકુંજ મંદિરથી પધારેલ પૂજ્યપાદ પ્રેમપ્રકાશદાસજી સ્વામી અન્ય સર્વે બ્રહ્મનિષ્ઠ સંતો યજમાન પરિવાર તથા વહાલા સર્વે ભગવત ભક્તો સ્વામી ખૂબ સુંદર મજાનું આ 13મા વાર્ષિક પાટોત્સવ નિમિત્તનું આયોજન કર્યું અને આ આયોજનમાં સુંદર મજાની હરિલીલામૃત ગ્રંથની કથા થશે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં ઘણા બધા ગ્રંથો છે પણ વિહારીલાલજી મહારાજે હરિલીલામૃતમાં જે ભગવાનના રસપ્રદ ચરિત્રો વર્ણવ્યા છે એ બહુ અદ્ભુત છે. અને ખાસ કરીને જે લીલાઓ આપણા જૂના શાસ્ત્રોમાં નહોતી લખાણી અને જે લીલાઓ વૃદ્ધ સંતો જાણતા હતા, જેણે નિહાળી હતી, વૃદ્ધ સંતો એવમ વૃદ્ધ હરિભક્તો પાસે એ લીલાઓ હતી કે જેણે મહારાજની એ લીલાઓને નિહાળેલી, એવી લીલાઓ વિહારીલાલજી મહારાજે એક એક સંત, એક એક હરિભગત, એક એક બેન હરિભગત એને મળી અને એ લીલાઓનો સંગ્રહ કર્યો અને એ લીલાઓ હરિલીલામૃત ગ્રંથમાં લખાવડાવી. વિહારીલાલજી મહારાજે ચરિત્રો એકત્રિત કરવાનું કામ કર્યું અને ગુજરાતના મહાસમર્થ કવિ કવિ દલપતરામ એમણે આ ચરિત્રોને પદ્યમાં કંડાર્યા. એટલે એક તો જેના ચરિત્રો છે એ સર્વોપરી ભગવાન હતા, વિહારીલાલજી મહારાજની ભાવના બહુ સર્વોપરી હતી અને જે કવિ ગુજરાતના હતા એ પણ ગુજરાતના એક સર્વોપરી કવિ કહેવાય એના દ્વારા પદ્યાત્મક શાસ્ત્ર થયું છે. એટલે બહુ સુંદર મજાનું હરિલીલામૃત ગ્રંથ અને એટલો બધો રસ ભર્યો છે જે કાવ્યના નવ રસો કહેવાય એ નવે નવ રસ આ હરિલીલામૃતમાં ભર્યા છે અને એટલા બધા સુપદ્યો બનાવ્યા છે એ સાંભળવાથી આપણા અંતરમાં જરૂર શાંતિ થાય અને એમાં પણ અમારે નાના વક્તા છે, નવા છે, પણ બહુ ઉત્સાહી, ઉમંગી, ગાવાનું એનું બહુ સારું છે. નવી નવી ચોપાયો, નવા નવા ઢાળ ગાયા જ કરે. મેં તો એકવાર ધીરજ આખ્યાનની કથા એમની સાંભળી હતી, ધીરજ આખ્યાનની હતી ને લાસ્ટ ટાઈમ સ્વામી આપણે ત્યાં સ્કૂલમાં, બહુ સારી, બહુ સરસ રીતે બધી પંક્તિઓ નવી નવી ગાય છે. એકદમ ભગવાન અને ગુરુની આજ્ઞામાં રહી અને ખૂબ સારી સત્સંગની સેવા કરે છે. તો આ જે આપણો 7 દિવસનો, આમ તો 8 દિવસનો ઉત્સવ થશે આવતા રવિવાર સુધી, વિશેષપણે બધા આનો લાભ લેજો.